નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સેવક એજ્યુકેશનની આ ઓનલાઈન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સામાજિક વિજ્ઞાન બીજો ભાગ જોવાના છીએ પહેલો ભાગ ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે આ ભાગની અંદર આપણે વિવિધસભર વારસાનો પરિચય વારસાના પ્રકારો પ્રાકૃતિક વારસાનો અર્થ અને ભારતના ભૂમિદ્રશ્યો વગેરે જેવી બાબતો પર ચર્ચા કરવાના છીએ શરૂ કરીએ આજનો સવાલ આજનો સવાલ છે કે ભારતના વૈવિધ્યસભર વારસાનો પરિચય આપો બીજી રીતે પણ પૂછાઈ શકે કે ભારતની સંસ્કૃતિનો પરિચય આપો આ સવાલ જોતાં પહેલાં ચિત્ર નિહાળીએ કે જે ચિત્રની અંદર કેટલીક ઇમારતો કેટલીક નૃત્ય કળા કેટલાક તહેવારો વગેરે વસ્તુ આપણને જોવા મળે છે કે જેના આધારે આપણે જાણી શકીએ કે આપણી આ જે વા આપણી આ જે સંસ્કૃતિ છે આપણો જે વારસો છે એ સમૃદ્ધ છે અને વિવિધતા ભરેલો છે તેના વિશે ચર્ચા કરીએ તો જોઈએ પહેલો કે ભારતે દેશના લોકોને તેમજ વિશ્વને વૈવિધ્યપૂર્ણ અને સમૃદ્ધ અને ભવ્ય વારસો આપ્યો છે ખાલી ભારત દેશને જ નહીં પરંતુ આખા વિશ્વને એ વારસો આપ્યો છે એ વારસો વિવિધતાપૂર્ણ છે એટલો સમૃદ્ધ વારસો છે બીજો પોઈન્ટ છે કે ભારતની સંસ્કૃતિ શાંતિપ્રધાન અને સહિષ્ણુતાવાદી સંસ્કૃતિ રહી છે તમે જ્યારે ઇતિહાસમાં નજર નાખો ત્યારે તમને ખ્યાલ આવશે કે ભારતે સામે ચાલીને કોઈ પણ દેશ ઉપર ક્યારેય આક્રમણ નથી કર્યું આ એક ગર્વની વાત છે કે જે ભારત શાંતિપ્રધાન દેશ છે અને જ્યારે ભારતમાંથી ભારતમાં અનેક લોકો જ્યારે વેપાર કરવા આવ્યા કોઈ પ્રવૃત્તિ કરવા આવ્યા ત્યારે આપણે તેને સમાવી લીધા છે ભારતમાં એ સહિષ્ણુતાવાદી ભારતની સંસ્કૃતિ છે આ ભારતની સંસ્કૃતિ સચિત અને આનંદની અનુભૂતિ કરાવે છે એટલે કે સચિદાનંદની અનુભૂતિ કરાવે છે આ ભારતના ભાતીગળ વારસાને સમૃદ્ધથી થી અનેક વિદેશી પ્રજાઓ ભારતમાં આવી ભારતમાં વસી અને ભિન્ન ભિન્ન પ્રકારની સંસ્કૃતિઓ સાથે આદાન પ્રદાન કર્યું અને એના થકી ભારતની આ સંસ્કૃતિ બહુ મહત્વની અને ભિન્ન થઈ જેમ કે સંસ્કૃતિમાં વાત કરીએ તો ધર્મની તો કે ખ્રિસ્તી ધર્મ ભારતમાં કોણ લાવ્યું તો કે અંગ્રેજો મુસ્લિમ ધર્મ ભારતમાં કોણ લાવ્યું તો કે મુગલ સામ્રાજ્ય એ એ પોતાના ધર્મ લાવ્યા પોતાની પરંપરાઓ લાવ્યા અને એને આપણે ભારતની સંસ્કૃતિમાં સમાવી લીધું આ ભારતની સંસ્કૃતિ છે તે અહિંસા અને વિશ્વ શાંતિના મૂલ્યો આજે વિશ્વભરમાં પ્રશંસા પામ્યા છે અને એ બધા જ જગતના લોકોએ આ મૂલ્યોને સ્વીકાર્યા છે જેમ કે નમસ્તે કરો હેન્ડસેટ ના કરો આજે આ ચાલી રહ્યું છે કોરોના વાયરસને અંતર્ગત તો એ ભારતની સંસ્કૃતિનું મૂલ્ય છે કે બે હાથ જોડી અને નમસ્કાર કરવા આજે વિશ્વના મોટા મોટા વડાપ્રધાનો પણ આ વસ્તુ કરી રહ્યા છે એ છે ભારતની સંસ્કૃતિ આ ભારતની સંસ્કૃતિ તમે જુઓ તો સિંધુ ખીણની સંસ્કૃતિ હડપ્પાની સંસ્કૃતિ એ ત્યાંથી શરૂ કરીએ અને આજ દિન સુધીના લોકોએ આ ભારતની સંસ્કૃતિને ઘણી બધી આવડત બુદ્ધિશક્તિ અને કલા કૌશલ્ય દ્વારા આ વારસાને સમૃદ્ધ બનાવ્યું છે આ છે આપણો વૈવિધ્યસભર વારસો કે જે વૈવિધ્યસભર વારસો ઘડવામાં કોણે મહત્ત્વનો ફાળો ભજવ્યો તો અનેક પ્રકારના ઋષિમુનિઓ અનેક ઋષિમુનિઓ વિદ્વાનો વિદ્વાનો વિદુષી સંતો ચિંતકો વૈજ્ઞાનિકો અરે સંશોધકો સાહિત્યકારો શિક્ષણશાસ્ત્રીઓ રાજનીતિજ્ઞો ઇતિહાસકારો અરે સમાજ સુધારકો કલાકારો કારીગરો બધા જ લોકોએ ભેગા થયા બધા જ લોકો દ્વારા આ ભારતના સમૃદ્ધ વારસાનું નિર્માણ પામ્યું છે અને સમૃદ્ધ વારસાને ઘડવામાં તેણે દેહ પિંડ મહત્વનો ફાળો આપ્યો છે ભારતમાં અનેક પ્રકારની વિદેશી પ્રજા આવી પોતાનો ધર્મ પોતાની શાસન વ્યવસ્થા પોતાના રીત રિવાજો પોતાની પરંપરાઓ પોતાની ભાષા લિપિ બોલી કલા ચિત્રકલા પોશાક વગેરે બધી જ વસ્તુ ભારતને મળી અને આ ભારતની ભાતીગળ સંસ્કૃતિનું એમાં નિર્માણ થયું છે એ લોકોના ખ્રિસ્તીના તહેવાર મુસ્લિમના તહેવાર પારસીના તહેવાર એ બધા જ તહેવાર ભારતમાં ઉજવાય છે એ છે ભારતની ભાતીગળ સંસ્કૃતિ તેના વિશે આજે પણ ચર્ચા કરી આગળનો સવાલ છે કે વારસો એટલે શું ભારતના ભવ્ય વારસાના મુખ્ય કેટલા પ્રકાર છે તો કે બે પ્રકાર છે એ જણાવો વારસાની વ્યાખ્યા છે કે સંસ્કૃતિની અનેકવિધ બાબતો એક પેઢી જ્યારે પોતાની અનુગામી પેઢીને આપે છે ત્યારે તે પેઢી તેમાં શીખેલ અને મળેલ બાબતોનો ઉમેરો કરે છે અને એ પોતાની અનુગામી પેઢીને શીખવે છે આમ પેઢી દર પેઢી જે કાંઈ મળે છે એને વારસો કહેવામાં આવે છે જો લાઈવ એક્ઝામ્પલ આપીએ તો દાદાજી પાસે જે છે તે તેના પુત્રને આપશે તે પુત્ર શું કરશે દાદાજી તરફ દાદાજી તરફથી જે મળેલું છે તેમાં ઉમેરો કરશે વધારો કરશે અને ત્યારબાદ એ શું કરશે તો કે એના પુત્રને આપશે એનો પુત્ર એમાં વધારો કરશે સુધારો કરશે ઉમેરો કરશે અને ત્યારબાદ તે એના પુત્રને આપશે આમ વારસો એટલે પેઢી દર પેઢી જે કાંઈ આપણને મળે છે એને આપણે વારસો કહીએ છીએ વારસાના મુખ્ય બે પ્રકાર છે પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો મિત્રો તમને બે માર્ક્સમાં સવાલ પણ આ પૂછાઈ શકે છે ત્યારબાદનો સવાલ છે પ્રાકૃતિક વારસાનો અર્થ સમજાવી ભારતના પ્રાકૃતિક વારસામાં કઈ બાબતોનો સમાવેશ થાય છે તેના વિશે જાણીએ સૌ પ્રથમ પ્રાકૃતિક વારસાનો અર્થ એટલે કે પ્રકૃતિ પર્યાવરણ અને માનવ જીવન આ ત્રણેય વચ્ચેનો જે સંબંધ છે એનું જે પરિણામ છે એને કહેવાય છે પ્રાકૃતિક વારસો અને આ પ્રાકૃતિક વારસો સંપૂર્ણપણે કુદરતી ભેટ છે આ પ્રાકૃતિક વારસામાં કઈ બાબતોનો સમાવેશ થાય છે તો તેના વિશે ચર્ચા કરીએ આ પ્રાકૃતિક વારસો છે એ વિશિષ્ટ અને વિવિધતાથી ભરેલો છે અનેક પ્રકારની વિવિધતાઓ છે આ ભારતના પ્રાકૃતિક વારસામાં કોનો સમાવેશ થાય છે તો ઊંચા ઊંચા પર્વતો અરે જંગલો વિશાળ અને ગાઢ જંગલ ઝરણાઓ નદી અરે વિશાળ રણ સાગર વિશાળ ફળદ્રુપ મેદાનો ખીણ પ્રદેશો અને આપણી ઋતુઓ શિયાળો ઉનાળો ચોમાસું ઋતુઓ તરુઓ વેલાવેલીઓ પર્ણો પુષ્પો અનેક પ્રકારના જીવજંતુઓ બધાનો સમાવેશ આ પ્રાકૃતિક વિશિષ્ટતામાં થાય છે આ પ્રાકૃતિક વારસામાં સમાવેશ થાય છે અને આ પ્રાકૃતિક વારસામાં ભારતના ઘણા બધા ભૂમિદ્રશ્યો છે જેમ કે ખડકો શિલાઓ ખનીજો વનસ્પતિ બધાનો આમાં સમાવેશ કરવામાં આવે છે આ પ્રાકૃતિક વારસો છે એ આપણી ઘણી બધી જરૂરિયાતો પણ પૂરી પાડે છે જેમ કે ખોરાક જેમ કે પાણી જેમ કે શુદ્ધ વાયુ અને આપણું નિવાસસ્થાન એ બધી જ જરૂરિયાતો આપણને પ્રાકૃતિક વારસો પૂરી પાડે છે આ પ્રાકૃતિક વારસામાં પંચતંત્રની વાર્તાઓ અને બુદ્ધ ધર્મની જાતક કથાઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે જ્યારે આપણે નાના હતા ત્યારે કાજબાની દેડકાની પોપટની ઘણી બધી વાર્તાઓ સાંભળી એ બધી જ વાર્તાઓ એ બધી પંચતંત્રની વાર્તાઓ એનો સમાવેશ આમાં કરવામાં આવે છે બુદ્ધ ધર્મની જાતક કથાઓ કે જેની અંદરથી કંઈક આપણને નવું નવું શીખવા મળતું હોય છે એ બધી જ બાબતોનો સમાવેશ થાય છે આપણા શાસ્ત્રીય સંગીત લોક લોકસંગીતને પણ આમાં સ્થાન આપવામાં આવ્યું છે જેમ કે મલ્હાર રાગ ગાય ત્યારે વરસાદ આવે જેમ કે સવારનું વાતાવરણ હોય ત્યારે અલગ પ્રકારના રાગ હોય છે જેમ કે આનંદ હોય છે ત્યારે અલગ પ્રકારના રાગ હોય છે વગેરે બાબતો આપણી જે આયુર્વેદિક અને યુનાની ચિકિત્સા પદ્ધતિ છે એ પણ સંપૂર્ણપણે પ્રાકૃતિક વારસાને આધારે રહેલી છે આ જે આયુર્વેદિક આયુર્વેદિક પદ્ધતિ સંપૂર્ણપણે પ્રાકૃતિક વારસાને આધારે છે હજારો પ્રકારની વનસ્પતિઓમાંથી દવા બને બનાવવામાં આવે છે એ છે આયુર્વેદિક અને યુનાની પદ્ધતિ ચિકિત્સા પદ્ધતિ એ પ્રાકૃતિક વારસા પર આધારિત છે આ બધી બાબતો પર આપણે ચર્ચાઓ કરી સવાલ પૂછાઈ શકે છે તમને તો તમે આટલી વસ્તુ લખી શકો છો આગળ તમે જોઈ શકો છો આ ઘણા બધા ચિત્રો આમાં આપેલા છે કે જે આપણા પ્રાકૃતિક વારસામાં જે સૌંદર્યતા છે જે અનેક પ્રકારના જમીનો છે રણપ્રદેશો છે દરિયા કિનારાઓ છે જેનો સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારબાદનો સવાલ છે ભારતના ભૂમિ દૃષ્ટિ વિશે માહિતી આપો બીજી રીતે પણ પૂછાઈ શકે કે કારણ આપો ભારત માટે હિમાલયનું મહત્ત્વ ઘણું બધું છે તે બાબતની આજે આપણે આમાં ચર્ચા કરીશું તો કે ભૂમિ આકારો દ્વારા અનેક ભૂમિ દ્રશ્યોનું સર્જન થાય છે હિમાલયનું સર્જન પણ એવી જ રીતે થયું છે બે પ્લેટો અથડાણી અથડાણી અને હિમાલયનું સર્જન થયું આ હિમાલય છે એક પ્રકારનો ભૂમિનો આકાર જ છે કે આ હિમાલયની અંદર અનેક પ્રકારની વનસ્પતિ અનેક પ્રકારના ખનીજો અવનવા પશુ પક્ષીઓ અને બરફથી ઢંકાયેલા એવા શિખરોનો સમાવેશ આને કરવામાં આવે આ હિમાલયમાંથી નદી નીકળ આ હિમાલયમાંથી જે નદીઓ નીકળે છે તે બારે માસ ભરપૂર પાણીથી હોય છે ચોમાસામાં વરસાદ આવે અને ઉનાળામાં બરફ પીગળે વગેરે બાબતો દ્વારા પાણી બારે માસ ભર્યું રહે છે અને આ હિમાલયમાં તરાઈના જંગલો પણ આવેલા છે અને આ હિમાલયમાં અમરનાથ બદ્રીનાથ કેદારનાથ જેવા યાત્રાધામો પણ છે અને નંદા જેવી દેવા નંદાદેવી નંદાદેવી જેવા શિખરો પણ આ હિમાલયમાં આવેલા છે તો આ સવાલ છે ભારતના ભૂમિદ્રશ્યો વિશે માહિતી આપો આના પછીનો સવાલ છે પ્રાકૃતિક વારસાના અંગ તરીકે નદીઓનો પરિચય આપો અને આ પ્રાચીન કાળથી આ જ દિન સુધી આ નદીઓને લોકમાતા તરીકે કહેવામાં આવે છે તો આ સવાલ વિશે આજે આપ આ સવાલ વિશે આના પછીના વિડીયોમાં ચર્ચા કરશું જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો આ વીડિયોને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી અમારા તમામ બધા જ વિડીયો તમને મળી રહેશે થેન્ક યુ